साबरकांठा नाइडर में अस्थिर मगधनी महिला साथे दुष्कर्म करनार परप्रांती ने साबरकांठा एलसीबीए झड़प्यो। साबरकांठा जिल्लाना ईडर में थोड़ा दिवस अगाउ अस्थिर मगधनी महिला साथे दुष्कर्मना पगले समग्र जिल्ला में भारे चकचार सर्जायो हतो। जो कि जिल्ला पोलीसे सीसीटीवी अने टेक्निकल सर्वेलेंसनी मददथी दुष्कर्मना आरोपीने झड़पी वधु तपास हाथ धरी छे। जेमां अस्थिर मगधनी युवती पर दुष्कर्म करनार आरोपी ईडरना मार्केटयार्डमां सफीभाईनी दुकाने मजूरी काम करी रात्रि दरमियान दुकानमां ज रहेतो होवानुं पोलीस तपासमां बहार आव्युं छे। साबरकांठाना ईडરમાં એક સપ્તાહ પહેલા અસ્થિર મગજની યુવતી પર કોઈ અજાણ્યા ઈસમે દુષ્કર્મ ગુજારવાના ઘટના પ્રકાશમાં આવી હતી। જો કે આ મામલે જિલ્લા પોલીસ તપાસનો ધમધમાટ આદરી વિવિધ 5 જેટલી ટીમો બનાવી આરોપી સુધી પહોંચવાના પ્રયાસો હાથ ધર્યા હતા, જેમાં ઘટના સ્થળની આસપાસના સીસીટીવી ફૂટેજ પણ કબજે લેવાયા હતા। જો કે ટેકનિકલ સર્વેલન્સ તેમજ સીસીટીવીના આધારે સાબરકાંઠા જિલ્લા પોલીસે ઈડર માર્કેટયાર્ડમાં છેલ્લા 3 વર્ષથી મજૂરી કામ કરતા યુવકને ઝડપી લીધો છે। આરોપી યુવક મૂળ બિહારનો મોબાઈલ ઉપર અશ્લીલ વિડીયો જોવાની સાથોસાથ વિકૃત માનસિકતા ધરાવતો હોવાનું ખુલ્યું છે। જો કે પોલીસે આ મામલે એફએસએલની ટીમ સહિત 50 જેટલા સીસીટીવી કેમેરા અને બાતમીદારોને કામે લગાડતા બિહારી આરોપીની અટકાયત કરી લેવાઈ છે। ત્યારે સાબરકાંઠા જિલ્લા પોલીસે પીડિતાને ન્યાય અપાવવા ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ગુનો દાખલ કરી તાત્કાલિક ધોરણે ટ્રાયલ શરૂ કરવાની તજવીજ હાથ ધરી છે। સાબરકાંઠા જિલ્લા પોલીસ વડા ઈડર નાયબ પોલીસ અધિક્ષક એસઓજી એલસીબી તેમજ જિલ્લા અને ઈડર પોલીસના સંયુક્ત પ્રયાસોથી આરોપીને ઝડપી પાડવામાં સફળતા મળી છે। રાજેશ ચાવડા, ZSTV ઈડર। 2 તારીખે એક બળાત્કારની ઘટના બની હતી અને એ ઘટનામાં જે ભોગ બનનાર હતી એ જે પોતાની જે આરોપી છે એના બાબતે કંઈ કહી નહીં શકતી હતી અને આ જે ગુના છે એની તપાસમાં મહેરબાન IG સાહેબની સૂચનાથી LCBની ટીમ જોડાની અને 11 તારીખે આ જે ગુના છે એ શોધવામાં આવેલ છે અને એમાં આરોપી પકડવામાં આવેલ છે। આ જે ગુના છે એમાં જે આરોપી છે એ અમરજીત હિતો યાદવ છે। એ બેગુસરાય બિહારથી છે અને એ ત્યાં મજૂરી કરે છે અને એ વિકૃત મગજનો માણસ છે। એને તે ભોગ બનનાર બહેનની સાથે આ કૃત્ય કર્યું, પછી એ ત્યાંથી નાસી ગયા હતા અને પોલીસની ટીમ દ્વારા 50-60 સીસીટીવી કેમેરા જોઈને સતત મહેનત કરીને એને શોધી કાઢ્યો છે અને અત્યારે FSL તેમજ સાયન્ટિફિક પુરાવા લઈને એને બાબતે એને વિરુદ્ધમાં જે પુરાવા છે એ ભેગા કરવામાં આવશે અને એની ચાર્જશીટ કરવામાં આવશે અને આ જે ગુના છે એ ફાસ્ટ ટ્રેક ઉપર એના ટ્રાયલ ચાલે એ બાબતે તમામ પ્રયત્નો કરવામાં આવશે અને જે બેન છે એને વળતર બાબતે રિપોર્ટ કરવામાં આવશે। બનાવ ક્યાં બન્યો હતો અને કેવી રીતે ભાગી ગયો હતો, કેમાં મુકાબ્યો હતો? આજે ઈડરમાં જે બનાવ બન્યો છે એ અપોલો સર્કલે બનાવ બન્યો હતો અને ત્યાંથી એ નાસી ગયા હતા અને ભોગ બનાને લારી પર લઈ ગયા હતા અને ત્યાં એને મૂકીને એ જતા રહ્યા હતા અને આ જે બનાવ બન્યા હતા એને આ જે ઘટના છે એ સીસીટીવીમાં પણ કેદ થઈ હતી। બનાવ બન્યો તો ઘટના જે ફેંકીને કેટલા દૂર છે? આ જે 1 કિલોમીટર જેવા વિસ્તાર છે એ એટલી બનાવની સ્થળ દૂર છે। આજે માર્કેટ યાર્ડમાં મજૂરી કરતા હતા અને 4-5 વર્ષથી અહીંયા રહે છે। આજે બનાવ બન્યો છે એ જે એ બનાવમાં LCB ટીમ દ્વારા સીસીટીવી। અમે અમારા પ્રગતિના સોપાન સમાવ સુંદરા વિલા અને કોમ્પ્લેક્સ રહેણાંક માટેના પ્લોટ તથા દુકાનોનું ખાત મુહૂર્ત અને શુભારંભ તારીખ 19/11/2021 ને શુક્રવાર દેવ દિવાળીના દિવસે સમય સવારે 9 કલાકે કરવા જઈ રહ્યા છીએ। તો અમારા આ સાહસના સહભાગી થવા આપને હાર્દિક આમંત્રણ પાઠવીએ છીએ। સાઇડ એડ્રેસ વસુંધરા વિલા અને કોમ્પ્લેક્સ, ગજાનંદ સોસાયટીની સામે ભાખરિયા બસ સ્ટેન્ડથી અમીનપુરા રોડ પ્રાંતિજ વસુંધરા વિલા। પ્રાંતિજ ભાખરિયા બસ સ્ટેન્ડની બિલકુલ નજીક દરેક પરિવારને પોસાય તેવા બજેટના આધારિત પ્લોટ, પ્રાંતિજ નગરપાલિકાની હદમાં NA પ્લોટ તથા દુકાનો, બાળકો માટે પ્લે એરિયા, રહેણાંક પ્લોટોના પ્રવેશ માટે આકર્ષક મેઇન ગેટ,
દરેક પ્લોટને પાણીની પાઇપલાઇનની સુવિધા સોસાયટીના ફરતે સિક્યુરિટીને અનુલક્ષી કમ્પાઉન્ડ વોલ સોસાયટીના નાના મોટા પ્રસંગો માટે ડેવલપ્ડ કોમન પ્લોટ સોસાયટીની જરૂરિયાતને અનુલક્ષી બહારના ભાગે કોમર્શિયલ સેન્ટર દરેક પ્લોટની આગળ નાના આકર્ષક ફૂલ ઝાડ ગ્રીન એન્વાયરમેન્ટ કોન્સેપ્ટ પ્રાંતિજમાં રહેણાંક પ્લોટ લેવા માટેની સુવિધાઓ સુંદરા વિલા કોમ્પ્લેક્સ એક નવી એવી જગ્યા બનશે જ્યાં જીવન જરૂરિયાત માટે જરૂરી દરેક વસ્તુઓની ખરીદી માટે છે મોકાની જગ્યા અને પૂરતી મોકળાશ પ્રોવિઝન સ્ટોર હોય કે એક ડેરી પાર્લર એકવાર વસુંધરા કોમ્પ્લેક્સમાં તમારો બિઝનેસ શરૂ થશે તો પછી તમે પણ બની જશો ઘર ઘરમાં જાણીતા નામ સાઇડ એડ્રેસ વસુંધરા વિલા અને કોમ્પ્લેક્સ ગજાનંદ સોસાયટીની સામે ભાખરિયા બસ સ્ટેન્ડથી અમીનપુરા રોડ પ્રાંતિજ ઓફિસ એડ્રેસ વસુંધરા એસોસિએટ્સ G10 સિદ્ધિવિનાયક કોમ્પ્લેક્સ ગ્રામીણ બેંકની બાજુમાં એપ્રોચ રોડ પ્રાંતિજ સંપર્ક સંજય પટેલ પોંગલુ મોબાઈલ નંબર છે 94 281 86 880 રાજેશ પટેલ વદરાડ મોબાઈલ નંબર છે 99 245 55